वेलकम बैक। राजकोट भाजपना कार्यक्रम में होबाळो मच्यो। कोठारिया विस्तार में फ्री निदान केम्प में होबाळो थयो छे। स्थानिकोए नेताओनो घेराव करता नेताओ भाग्या हता। रस्ता पाणीने लईने रजूआत छतां काम न थता कार्यक्रम स्थानिको द्वारा अटकाववामां आव्यो। धारासभ्य रमेश ढीलाळा, दर्शिताबेन शाह अने मेयरने चालू कार्यक्रमे पाछू फरवू पड्यू। त्रण वर्षथी रस्ताओ खोदवामां आव्या छे परंतु रस्तो नथी बन्यो तेवो स्थानिकोए आक्षेप कर्यो छे। चालू कार्यक्रममां स्थानिकोए होबाळो करता एमएलए अने मेयरे चालती पकड़ी हती। संवाददाता शनि मैयर राजकोटथी जोड़ाई चुक्या छे, विगतो प्राप्त करीशुं। शनि, जे रीते आ दृश्यो सामे आवी रह्या छे, कोठारिया विस्तारमां कार्यक्रम योजायो परंतु महत्वपूर्ण बाबत छे के स्थानिकोना आक्रोशनो भोग नेताओए बनवू पड्यू छे। तोरल जेतने वात करवामां आवे तो राजकोटना कोठारिया रोड उपरनी घटना छे, जेमां आजे मेयर अने एमएलए दर्शिताबेन शाह छे ते कार्यक्रममां जई रह्या हता, त्यारे स्थानिक લોકોએ વિરોધ નોંધાવી અને તેઓને પાછા મોકલ્યા હતા અને ચાલુ કાર્યક્રમ તેઓને પાછા મોકલી દેવામાં આવ્યા હતા। કાર્યક્રમ પણ તેઓનો બંધ કરાવ્યો હતો। લોકોએ પાણી અને રોડ રસ્તાના પ્રશ્ન ઉભાળો મચાવ્યો હતો। મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ભેગા થતા મેયર અને જે મેયર અને ધારાસભ્ય દર્શિતાબેન છે તેને ચાલુ કાર્યક્રમે ચાલતી પકડી હતી। જી શનિ, જે રીતે આપ જણાવી રહ્યા છો કે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને કાર્યક્રમને ચાલુ કાર્યક્રમે અટકવું પડ્યું, નેતાઓએ ભાગવું પડ્યું, નેતાઓની કોઈ પ્રતિક્રિયા મળી રહી છે? મેયર કશું કહી રહ્યા છે આ સમગ્ર મામલે? ખૂબ જ છે તોરલ, કે રાજકોટના કોઠારીયા રોડ ઉપર થોડા સમય પહેલા ત્યાં રસ્તો બનાવ્યો હતો અને ફરી રસ્તો ખોદી નાખવાનું આખું જે વસ્તુ છે તે સામે આવી રહી છે। સમગ્ર બાબતને લઈને તપાસ પણ નહોતી આપવામાં આવી, ત્યારે હવે લોકોએ મેયર અને ધારાસભ્યનો ઘેરાવ કર્યો હતો અને અચાનક તેઓનો કાર્યક્રમ છે તે બંધ કરાવ્યો હતો। સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી છે તે જોવા મળી રહી છે। અત્યારે સમગ્ર બાબતને લઈને અધિકારીઓને તપાસના આદેશ છે તે આપવામાં આવ્યા છે। જી શનિ, રોડ રસ્તા જેવી પાણી જેવી મહત્વપૂર્ણ બાબતો અને પ્રાથમિક સુવિધાઓ પણ જો આ ધારાસભ્યો પૂરી પાડી ન શકે અને રાજકોટ જેવા મહાનગરમાં આ પ્રકારના જો દ્રશ્યો સામે આવે તો એ નેતાઓ માટે કેટલી શરમજનક બાબત? રાજકોટના કોઠારીયા રોડ વિસ્તારની અત્યારે ઘટના બની છે, અત્યારે નેતાઓ માટે શરમજનક, કારણ કે મસમોટી વાતો કરતા આવા નેતાઓ છે, ધારાસભ્યો છે, એક તરફ ચૂંટણીના મત માગવા તાણે લોકોના દેલીએ દેલીએ જતા હોય છે, પરંતુ રોડ રસ્તાની સમસ્યાને લઈને જયારે લોકો રજૂઆત કરવા આવે છે ત્યારે તેઓ કાર્યક્રમમાંથી ચાલતી પકડે છે, અચાનક કાર્યક્રમ બંધ કરીને વયા જાય છે। ત્યારે મોટો સવાલ છે તે ઉકી રહ્યો છે કે લોકો છે તે નેતાઓના સહારે છે તે જોવા મળી રહ્યા છે, પરંતુ નેતાઓ છે તે લોકોને જવાબ આપ્યા વગર ત્યાંથી ચાલ્યા જતા હોય છે। જી તોરણ, ધન્યવાદ શનિ તમામ જાણકારી માટે।